સ્વાગત છે હું છું યશ ભટ્ટ આપની સાથે મહત્વના શરૂઆત કરીએ બનાસકાંઠાના ડીસાના સમોમોટા ગામે ધીંગાણું થયું છે પશુઓ ચરાવવા બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું થયું છે ત્યારે પંદર જેટલા લોકોએ હુમલો કર્યો છે અને પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ડીસા તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પશુઓ ચરાવવા બાબતે થઈને ડીસાના મોટા ગામે આ ઢીંગાણું થયું હતું આમને અથડામણમાં પંદર જેટલા લોકોએ હુમલો કર્યો અને પાંચ જેટલા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે આનંદ જયસ્વાલ આનંદ આજે કહી શકાય કે આ ખબર જે સામે આવી છે તેના પર શું અપડેટ ચોક્કસ ડીસા તાલુકાના સમવ મોટા ગામની આ ઘટના છે કે જ્યાં આજે બપોરના સમયે ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી બંને વચ્ચે બોલાચાલી બાદ પંદર જેટલા લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં પાંચ થી પણ વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતા આજુબાજુના લોકો અને ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાંચ ઇજાગ્રસ્તોને ડીસા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને આ મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ કરી છે બિલકુલ આભાર સમગ્ર માહિતી આપવા માટે તો બનાસકાંઠા માટે આજનો દિવસ જે છે તે ખાસો એક્ટિવિટી ભર્યો રહ્યો છે પહેલા ખાસ માલધારીઓની વાત અને હવે અહીંયા અમિત શાહના હસ્તે ઈ લોકાર્પણના કાર્યક્રમની હવે વાત કરીએ ગાંધીનગર મહાનગરપાલિકાને ભેટ મળવા જઈ રહી છે એકસો ચોત્રીસ કરોડ રૂપિયાના કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવનાર છે ગાંધીનગર કલેક્ટર કચેરી રૂપાલ ગામે આ કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં બગીયાઓના નવીનીકરણ અને અપ્રોચ રોડનું ઈ લોકાર્પણ કરવામાં આવનાર છે શિક્રિયા અન્ય ખબરો પર સી આર પાટીલે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે તેમની તબિયત સારી છે તેમણે જે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો તે નેગેટિવ આવ્યો છે આરટીપીસીઆરનો રિપોર્ટ હજુ પણ પેન્ડિંગ છે અત્યારે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે તેવું તેમણે ટ્વીટ કરીને કહ્યું છે આ પહેલાં ખબરો આવી હતી ત્યારે હવે સ્પષ્ટતા કરતા સી આર પાટીલે ટ્વીટ કરતાં લખ્યું છે કે તેમની તબિયત સારી છે એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ તેઓ આરટીપીસીઆરનો રિપોર્ટ કરાવી ચૂક્યા છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે અત્યારે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે તેવી સ્પષ્ટતા ટ્વીટ કરીને તેમણે કરી છે અમદાવાદના હસમુખ પટેલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે હસમુખ પટેલના પત્નીને પણ કોરોનાનું સંક્રમણ થયું છે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ કે જેમનો કોરોના રિપોર્ટ અને તેમના પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અગ્રણી નેતાઓ પ્રવક્તાઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે હવે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભરત પંડ્યાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને થયેલા કોરોના રિપોર્ટ મામલે કોંગ્રેસનું શું કહેવું છે સાંભળી લઈએ કોઈ જગ્યાએ મોટા નથી કરતા ટ્રેન બંધ છે એ સમયે બા આદબ પાટીલ ભાવની રથયાત્રા છે એ આ સૌરાષ્ટ્રમાં આવી સૌરાષ્ટ્રમાં આવી ગરબાઓ કેરા ત્યાં મેળાવડાઓ કેરા અને એને કારણે ભાજપના ટોચના આગેવાનો સહિત એકસો વીસ લોકો ખાલી રાજકોટમાં સંક્રમિત થયા આ તરફ ભારતીય જનતા પાર્ટીએ યુવા મોરચો ઉજવણી કરવા જઈ રહ્યો છે ચૌદથી વીસ સપ્ટેમ્બરે સેવા સપ્તાહ તરીકે અહીં ઉજવણીનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે પ્રધાનમંત્રીના સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી સેવા કાર્યોથી કરવામાં આવનાર છે આ જન્મદિવસની ઉજવણીમાં રાજ્યમાં સિત્તેર જગ્યાઓ પર રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દરેક જગ્યા પરથી સિત્તેર યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવશે પ્લાઝમા ડોનરને શોધી અને તેમની પાસેથી પ્લાઝમા ડોનેટ કરાવવામાં આવશે રાજ્યના તમામ બૂથ પર ઓછામાં ઓછા સિત્તેર જેટલા વૃક્ષો રોપવામાં આવનાર છે તરફ અમદાવાદ શહેરના મધ્યમાં આવેલ જમાલપુર એપીએમસી માર્કેટ હવે ફરી એકવાર ખોલી દેવામાં આવ્યું છે કોવિડ નાઇન્ટીન ગાઈડલાઇન્સના પાલન સાથે એપીએમસી માર્કેટ ખોલવામાં આવ્યું છે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ એપીએમસીના તાબા હેઠળનું શાક માર્કેટ એપ્રિલ માસમાં કોરોના સંક્રમણ વધતા બંધ કરી દેવાયું હતું પરંતુ તાજેતરની પરિસ્થિતિ અને એપીએમસીની આવેલ લેખિત રજૂઆતોને ધ્યાને લેતા એમસીએ જમાલપુર એપીએમસી ખોલવાની સૂચના આપી છે માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ સાથે તેમના સ્ટાફે પણ માસ્ક પહેરવાનું રહેશે સેનેટાઈઝર રાખવું રહેશે આ સિવાય દુકાનમાં પ્રવેશ કરતા વ્યક્તિ પાસે માસ્ક કે સેનેટાઇઝર હોવાની ખાતરી કરવી પડશે તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી રહેશે શાકભાજી ખરીદ વેચાણ કામગીરી બપોરના એકથી સાંજે પાંચ અને રાત્રે આઠથી સવારે આઠ દરમિયાન કરી શકાશે કરીએ વલસાડ જિલ્લાની કે જ્યાં કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ આંખ એક હજારને પાર થઈ ચૂક્યો છે જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને રોકવા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ તમામ પ્રયાસ કરી રહ્યું છે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ કોરોના કેસમાં સૌથી વધુ કેસ વાપીમાંથી જ નોંધાઈ રહ્યા છે આમ વાપી વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે હવે આરોગ્ય વિભાગ દ્વારા વાપીમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે ઘર ઘર સર્વે અભિયાન હાથ ધરાયું છે વાપી મોડલ નામથી શરૂ કરવામાં આવેલ આ ઘર ઘર સર્વે અભિયાનમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે ફરી લોકોની તબીબી તપાસ કરી રહ્યા છે ખુશીની વાત એ છે કે અત્યાર સુધી કોરોના સામેની લડાઈમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જ કામ કરતા હતા હવે વાપીની કંપનીઓ પણ પોતાની સામાજિક જવાબદારી સમજી આરોગ્ય વિભાગની ટીમ સાથે ખભ્ભે ખભા મિલાવી ઘરે ઘરે સર્વે અભિયાનમાં જોડાય છે વાપીની અગ્રણી કંપની એવી આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા કંપનીની મેડિકલ ટીમ પણ હવે વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગની ટીમ સાથે જોડાઈ સર્વે અભિયાનમાં હાથ કામ કરી રહી છે આગળ વાત કરીશું રાજ્ય સરકારે સિરામિક ઉદ્યોગને એક મોટી ભેટ આપી છે સિરામિક ઉદ્યોગને ગેસ બિલમાં સોળ ટકાની રાહત મળવા જઈ રહી છે સિરામિક ઉદ્યોગ એક્સપોર્ટ પણ વધારી શકશે એટલે આ બેવડો ફાયદો મળી રહ્યો છે એક તરફ ખર્ચ ઘટી રહ્યો છે ગેસના બિલમાં સોળ ટકાની રાહત થશે બીજી તરફ એક્સપોર્ટમાં વધારો કરી શકાશે જેથી આવક પણ વધવા જઈ રહી છે વાત કરીશું બનાસકાંઠાની કે જ્યાં અમીરગઢમાં તંત્રને જગાડવા માટે થઈને ગ્રામજનોએ અનોખો પ્રયાસ ધર્યો ચોમાસામાં રોડ ધોવાઈ જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે રોડ ધોવાઈ જતા લોકોએ નદીના પાણીમાં થઈને પસાર થવું પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન હોવાથી કંટાળેલા ગ્રામજનોએ તંત્રને જગાડવા માટે અનોખો પ્રયાસ કર્યો ઢોલ વગાડતા વગાડતા ગ્રામજનો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને કચેરીમાં ઢોલ વગાડી નિંદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો મામલતદારને આવેદનપત્ર આપી અને જલ્દી જ રોડ બનાવવાની રજૂઆત પણ કરાઈ છે તથા જાતે રોડ બનાવવાનો પ્રયાસ કરતા વન વિભાગે જ્યારે ટ્રેક્ટર જેસીબી મશીન જપ્ત કરી લીધા છે તો તેનો પણ રોષ ગ્રામજનોએ વ્યક્ત કર્યો છે વાત અંબાજી નીકળીએ જ્યાં ધરોઈની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે દાંતાથી સતલસાણા તરફ જતી પાઇપમાં ભંગાણ સર્જાયું છે આબાઘાટા પાસે જે પાઇપલાઇન છે ત્યાં મોટું ભંગાણ હોવાના કારણે થઈને દસ ફૂટ ઊંચો ફુવારો અહીં ઉડતો જોવા મળ્યો છે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ ચૂક્યો છે આ પાઇપલાઇન થતા પાઇપલાઇનનું ભંગાણ થતાં કુદરતી ઝરણાની જેમ અનોખો નજારો પણ અહીં ખાસ જોવા મળ્યો હતો પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષની લાગણી જરૂર છે વાત વિસાવદર નાની ચાવણ ગામની કે જ્યાં ખેડૂત પાક કાઢી નાખવા મજબૂર બન્યો પોતાની ત્રીસ વીઘા જમીનમાં વાવેલ કપાસનો પાક તેણે કાઢી નાખ્યો અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું હતું કપાસ તેમજ મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોવાના કારણે પોતાના પાક પર ખેડૂતે જ જાતે ટ્રેક્ટર ફેરવી દીધું ખેતરમાંથી ઊભો મોલ કાઢવા માટે ખેડૂત મજબૂર બન્યો છે બાદ બનાસકાંઠાના લાખણી તાલુકાના ધૂણસોલ ગામની કે જ્યાં દૂધ મંડળીને તાળા લાગ્યા છે નફાની ફાળવણીમાં મંત્રી દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે જેથી મંત્રી દ્વારા ભેદભાવની નીતિ અપનાવતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે મંત્રીની મનમાનીથી કંટાળી અને દૂધ મંડળીને ગ્રાહકોએ તાળા લગાવી દીધા ત્રણસો જેટલા દૂધ ગ્રાહકો ધરાવતી દૂધ મંડળીને તાળા લાગતા પશુપાલકોની હાલત કફોડી થઈ ગઈ છે બનાસકાંઠાની વધુ એક ખબર પાંજરાપોળ તથા ગૌશાળા પર પોલીસે બંદોબસ્ત લગાવી દીધો છે કારણ સહાયની માગ સાથે સંચાલકોનું પશુ છોડો આંદોલન હતું અને આ પશુઓ છોડવાની ચીમકીને પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો જિલ્લાની કુલ એકસો ચોપન પાંજરાપોળ અને ગૌશાળાઓમાં કુલ સિત્તેર હજારથી વધુ પશુઓની હાલત ખૂબ કફોડી છે કોરોના મહામારીમાં દાનની આવક ઘટી જતાં પશુઓની હાલત કફોડી થઈ ગઈ છે સરકાર પશુ સહાયની માગ સાથે સંચાલકોનું આંદોલન જયારે ચાલી રહ્યું હોય ત્યારે બનાસકાંઠામાં વખા અને ટેટોળા તથા શેરપુરા ગૌશાળાએ ગાયો છોડી સરકારે માગ ન સ્વીકાર કરતાં ગૌશાળાના સંચાલકો ઉગ્ર બન્યા છે છેલ્લા કેટલાય સમયથી આ આંદોલન ચાલી રહ્યું છે આજે ગૌશાળાના સંચાલકો વધુ ઉગ્ર બન્યા છે મહામારીના કારણે અમે દાન કઈ કાયમી માગેલું નથી મહામારી પૂરતું માગેલું છે અને એમને એમણે પ્રોમિસ આપી હતી કે ભાઈ તમને આ પ્રમાણે પચીસ રૂપિયા પ્રમાણે જ્યાં સુધી આ મહામારી ચાલશે ત્યાં સુધી તમને આપશું એના પછી બે મહિનાના આપી અને જૂનથી જુલાઈ અને ઓગસ્ટ ત્રણ મહિનાના પૈસા બાકી છે એ અમારા ત્રણ મહિનાના પૈસા આપી દે જેના લીધે અમે જ્યાંથી ઘાસ લાવતા હતા એ ઘાસવાળાના પણ પૈસા એટલા બધા ચડી ગયા કે અમને કોઈ ઉધાર આપતું નથી અમે વેપારી કોઈ ઉધાર આપતું નથી જેના લીધે કરી અને ગૌશાળો વાલ બધી ગાયો આર્થિક રીતે થાકી ગઈ છે આણંદ શહેરના મુખ્ય માર્ગોની તસવીર આપને બતાવીશું કે જ્યાં રખડતા પશુઓનું સામ્રાજ્ય છે આણંદ સ્ટેશન રોડ વિસ્તાર વિદ્યાનગર રોડ લાંબવેલ રોડ આણંદ સો ફૂટનો રોડ જેના પર રખડતા ઢોરનો અડિંગો જોવા મળે છે આ ઢોરને કાબુમાં લેવા માટે નગરપાલિકા આણંદ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે રસ્તે રખડતા પશુઓના કારણે વાહન ચાલકો રાહદારીઓ અને આણંદ શહેરના નગરજનોની તકલીફો વધી છે અવારનવાર નગરપાલિકા તંત્ર આણંદને રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવતા નથી નગરપાલિકા કોઈ ધ્યાન લેતી નથી અહીં છે સો ફૂટના રોડ છે ગામમાં છે બસ સ્ટેન્ડ આગળ છે બધે ગાયો કે ઢોર રખડતા જ હોય છે રખડતો ઢોર હોય તો વચમાં બેઠ્યું હોય રસ્તા ઉપર જેથી કરીને જે વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા થાય છે સ્થાનિક તંત્રએ જવાબદારી લઈ અને એ ઢોરને પાંજરે પૂરવા જોઈએ અને જે પશુપાલકો છે એને દંડ કરી અને પશુપાલકોએ ધ્યાન રાખવું પડે કે ભાઈ અમારા ઢોર છે આણંદ જિલ્લાના આણંદ શહેરમાં સો ફૂટિયા રોડ આણંદ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર આણંદ નવા બસ સ્ટેન્ડ વિસ્તાર આણંદ અંબિકા ચોક આણંદ લાંબેલ રોડ આણંદ કરમસદ રોડ આણંદ વિદ્યાનગર રોડ અને આણંદ શહેરના ઘણા બધા વિસ્તારોમાં રસ્તે રજડતા પશુઓની ખૂબ મોટી સમસ્યા છે વાહન ચાલકોને પારાવાર રસ્તે રજડતા પશુઓના કારણે મુશ્કેલીઓ પડી રહી છે રાહદારીઓને બી રસ્તે રજડતા પશુઓના કારણે મુશ્કેલીઓ પડી રહી છે આ મુદ્દે ન્યૂઝ એટીન ગુજરાતીએ આણંદ નગરપાલિકા મારી પાછળ દૃશ્યમાં જોઈ શકો છો એના તંત્રના જે અધિકારીઓ છે ખાસ કરીને ચીફ ઓફિસર છે તેમજ નગરપાલિકાના પ્રમુખ છે તેમની પાસે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ મુદ્દે તમે શું પગલાં લીધા જે રસ્તે રજડતા પશુઓ છે તેને કાબૂમાં કરવા માટે તમે શું પ્રયાસ હાથ ધર્યા પરંતુ ન્યૂઝ એટીનના કેમેરા સામે આ લોકોએ સ્પષ્ટ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો જનક જાગીરદાર ગુજરાતી સુરતના રસ્તાની વાત કરીએ ત્યાં ચેતીને ચાલવું જરૂરી છે કારણ કે સુરતના રસ્તા પર ફરી રહ્યા છે યમ રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રસ્ત થઈ અને રસ્તા વચ્ચે બેઠેલા પશુઓના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ રખડતા પશુઓને કારણે અકસ્માત થાય છે સુરતના વરાછા કાપોદરા સરથાણા ભટાર વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળે છે શહેરના સૌથી પોષ ગણાતા સિટીલાઇટ ભટાર વેસુ અલથાન પશુઓ લટાર મારતા જોવા મળી રહ્યા છે મેગા સિટી તરીકે ઓળખાતા સુરતના રસ્તાઓ પર પણ આજે પણ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે સુરતનો સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર એટલે કે ભટાર વિસ્તારમાં રસ્તાઓ પર ગાયો બેઠેલી અથવા ફરતી જોવા મળે છે જોકે આ ગાયો ફરતી હોય છે તેને લઈને તંત્ર ને ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ નીતિઓ બનાવવામાં આવી છે પણ કશે ને કશે કર્મચારીઓ આ તમામ પશુપાલકો પાસેથી હપ્તા પેટે પૈસા લેતા હોય છે અથવા તો જે વિસ્તારમાં તેઓ રેડ કરવા જવાના ક્યાંય ઇન્ફોર્મેશન આપી દેતા હોય છે જેને લઈને પશુઓ હાથમાં નથી આવતા એટલે કે કસે ને કશે તંત્ર દ્વારા ગાઈડલાઈન બનાવવામાં આવી છે પણ તેનું પાલન કરવામાં આવતું નથી જેને લઈને આ પશુઓના ત્રાસને લઈ અસંખ્ય અકસ્માતો સુરત જેવા શહેરમાં બનતા હોય છે કેમેરામેન પ્રદીપ ચૌબે સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત વાત કરીએ હવે અમદાવાદ શહેરની કે જ્યાં પણ રોડ રસ્તા અને રખડતા ઢોરથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં રખડતા ઢોર પર અંકુશ લાવવા માટે ઢોર અંકુશ વિભાગ દ્વારા એક સોફ્ટવેર તૈયાર કરાયો છે રખડતા ઢોરને આરએફ ચિપ ચીપ લગાવાઈ છે પરંતુ હવે આ આર એફ ચીપને સ્થળ પર જ સ્કેન કરી અને આ રખડતા ઢોરના માલિક કોણ છે તેનો ડેટા સ્થળ પર જ મળી જશે અને સ્થળ પર જ દંડ વસૂલ કરીને નોટિસ પણ આપવામાં આવશે અમદાવાદ શહેરમાં તમામ ઝોનમાં માલધારી વસાહત વિસ્તારમાં રખડતા ઢોર વધુ જોવા મળે છે જેમ કે પશ્ચિમ અમદાવાદ ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારમાં રખડતા ઢોર જોવા મળે છે જોકે જાન્યુઆરી મહિનાથી લઈને અત્યાર સુધીમાં જેમાં લોકડાઉનનો સમય બાદ કરતાં પંચાવનસો રખડતા ઢોર પકડાયા છે પશુઓને છોડી મૂકવામાં આવે છે અને પશુઓ રોડ રસ્તા પર બેસી રહે છે જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી થાય છે ગમે ત્યારે રખડતા ઢોર વાહન જતા હોય છે અને રસ્તામાં આવી જાય જેના કારણે સ્પીડમાં જતા વાહનોને કંટ્રોલ કરવા મુશ્કેલ બને છે અને અકસ્માતની ઘટના બને છે નુકસાન પણ થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર અંકુશ વિભાગને પણ માસિક પચીસથી ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ માત્ર રખડતા ઢોર પકડવા માટે થાય છે છે આગળ વાત કરીશું સુરતના ક્વોરી માલિક દુર્લભ પટેલના આત્મહત્યાના કેસમાં અગિયાર લોકો સામે ગુનો નોંધાયો છે ફોરી ઉદ્યોગ સાથે જોડાયેલ દુર્લભ પટેલ માંડવી નજીકના ખંજરોલી ગામે આવેલ પોતાની જ જુકવારીમાં આપઘાત કરી લીધો તેમને રાંદેર પીઆઈ ચાર પોલીસકર્મી સહિત અગિયાર લોકોએ ચોવીસ કરોડની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો આ મામલે માંડવી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ચોવીસ કરોડની જમીન લખી આપવા માટે છેલ્લા આઠ મહિનાથી તેને હેરાન કરવામાં આવતા હતા જેથી છેલ્લા છ મહિનાથી માનસિક તણાવમાં આવી જતા પાટીદાર આગેવાને અંતિમ પગલું દસ્તાવેજ કરી આપવાની બાબતમાં આરોપીઓ તેમને ટોર્ચર કરતા હતા જેના સંબંધે વારંવાર ટોર્ચરથી કંટાળીને તેઓએ આત્મહત્યા કરેલી હતી સુરતના દુલ્લભાઈ પટેલ જે જાણીતી કોરી કોરીના માલિક છે જેઓએ ગઈકાલે સવારે અગિયાર વાગ્યાના અરસાની અંદર જે એની પોતાની કોરીની અંદર આવેલા પાણીના તળાવ જે જે પથ્થર ખોદીને જે પાણી ભરાયું છે અંદર એ પાણીની અંદર ઝંપલાવી આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા કર્યા બાદ માંડવી પોલીસે હાલ તો પહેલાં પ્રથમ તબક્કે હત્યા એટલે આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો હતો ત્યાર પછી વધુ તપાસ કરતા અને એની ઓફિસમાંથી સુસાઈટ નોટ જેવા કાગળો મળી આવતા ત્યારબાદ માંડવી પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે અને વાત કરીએ દુષ્પહેરણાના ગુનાની તો દુષ્પ્રેરણાના ગુનાની અંદર પણ સુરતના ઘણા મોટા માથાઓના પણ નામ ખુલ્યા છે સાથે સાથે વાત કરીએ તો સુરતના પોલીસ ઇન્સ્પેક્ટર જેવાના પણ આ જ જમીન વિવાદને લઈ અને આ લુલ્લભભાઈને લુષ્પ્રેરણા કરવા માટે એક પ્રેરણા કરવામાં આવી હતી ને એ મુજબ આ ગુનો દાખલ થયો છે ને હાલ લુલ્લભભાઈ પટેલે આત્મહત્યા કરનાર માંડવી પોલીસે છે અરવલ્લી જ્યાં ઘટના સામે આવી પતિએ પોતાની પત્નીની હત્યા માટે બે લાખ રૂપિયાની સોપારી આપી ઘરકંકાસ ક્યારે પરિવારને વેરવિખેર કરી નાખે છે અરવલ્લીના ધનસુરા તાલુકાના આરકુન ગામની આ ઘર કંકાસથી કંટાળેલ પતિએ પત્નીનું કાસળ કાઢવાનો ફિલ્મી ઢબે કારસો રચ્યો આરોપીએ ઘડેલો હત્યાનો પ્લાન જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી વિજયગીરી ગોસ્વામી નામના શખ્સે તેની પત્નીને મારી નાખવા માટે આરોપીઓને સોપારી આપી બોલાવેલાની હકીકત સામે આવી છે અમદાવાદથી સોપારી કિલર બોલાવીને પત્નીને શક ન જાય તે રીતે આરોપી વિજય તેની પત્નીને બાઇક પર વતન લઈ જતો હતો આ દરમિયાન જ પ્લાન મુજબ બે હુમલાખોરોએ તેની પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો પરંતુ આરોપીની કહાની પોલીસને ગળે ન ઉતરી અને વધુ તપાસ કરતા આરોપીનો ભાંડો ફૂટી ગયો ફર્યાદી ખુદ શંકાના દાયરામાં આવતા પોલીસને હાથે લાગી ગયો બીજી તરફ હત્યાની સોપારી લેનાર વિનોદ લોહારને અમદાવાદથી દબોચી લેવાયો છે જ્યારે હથિયારથી હુમલો કરનાર બે શખ્સોની શોધખોળ થઈ રહી છે વડોદરાના વિસ્તારમાં એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું આ મહિલાને હોસ્પિટલ બે રાઉન્ડ જેટલા ફાયરિંગ કરનારી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે પ્રાથમિક દ્રષ્ટિએ ફાયરિંગ કરનાર બંને પુરુષ હોવાની આશંકા છે મિલકતના ઝઘડામાં ફાયરિંગ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે સીસીટીવીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે જાણીયા તો આવી ગંકોત્રી આપવાના બહાને બેનને બહાર બોલાવેલા છે અને એમના પર ફાયરિંગ કરેલું છે એક રાઉન્ડ ફાયર થયેલો છે પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ વિગત મુજબ અમીનાબેન શેખને ઈજા થયેલી છે તેઓના મિલકત સંબંધી ઝઘડાઓ ચાલુમાં છે અને એના અનુસંધાને ફાયરિંગ થયેલ હોય એવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે મોટી સંખ્યામાં શ્રમિકો હવે ગુજરાત પરત ફરી રહ્યા છે અમદાવાદ જિલ્લાની ફેક્ટરીઓ ફરી એકવાર ધમધમતી થઈ રહી છે શ્રમિકોની ફરી એન્ટ્રીથી પ્રશાસન સજ્જ થયું છે અમદાવાદ ડીડીઓ અરુણ મહેશબાબુનું નિવેદન છે કે કંપનીઓએ ખાસ તકેદારી રાખવી પડશે તમામ શ્રમિકોના ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવાના રહેશે કંપનીઓ અને ફેક્ટરીઓમાં ગાઈડલાઇનનું પાલન જો નહીં થાય તો કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીડીઓએ નિવેદન આપ્યું અને કહ્યું કે મોટા પ્રમાણમાં શ્રમિકો પરત આવી રહ્યા છે એટલે ઇન્ડસ્ટ્રીઝમાં કેસીસ વધે છે વધતા જાય છે એના ઉપર જ આપણે ટેસ્ટિંગ કરી રહ્યા છે પણ અત્યારે આવું ગંભીર પરિસ્થિતિ નથી કારણ કે મોટા પાયે લોકો જ પોતાના સેલ્ફ કન્ફિડન્સ બધું કરીને કામ કરી રહ્યા છે એટલે આપણે વિચારીશું કે ટેસ્ટિંગના સાથે સાથે એમને હોમ આઇસોલેશનની પ્રાયોરિટી પણ આપણે આપતા જ હોય છે આ તરફ અમદાવાદ લોકડાઉનને લઈને ટ્રાવેલ્સ બસ ઓપરેટરોની હાલત કફોડી થઈ છે ટ્રાવેલ ઉદ્યોગ નેવું બંધ હાલતમાં છે

જે સમય આવશે જે ટેક્સ ચાલુ થશે એટલે ટેક્સ હાતો અને અમારા જે ડ્રાઈવરને સેલેરી ચાલુ છે એટલે હું માનું એક ગાડીના મિનિમમ લાખ થી સવા લાખ રૂપિયા મહિને અમારી જાવક ચાલુ થઈ ગઈ અત્યારે ઇન્કમ સોર્સેસ અમારી કોઈ જાતની નથી વાત કરીએ ગુજરાત પોલીસનો રાજ્યકક્ષાનો વન મહોત્સવ આજે શરૂઆત કરાય છે અમદાવાદમાં રાણીપ પોલીસમાં વિસ્તારમાં આવેલ પોલીસ લાઇનથી આ વન મહોત્સવની શરૂઆત કરાઈ જેમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા મેયર બીજલ પટેલ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત અમદાવાદના ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના પોલીસને વિનંતી કરી કે તમામ પોલીસ સ્ટેશને એક વૃક્ષ રાખો અને દરરોજ પાણી પીવડાવો સાથોસાથ લોકડાઉન દરમિયાન પોલીસે કરેલ કામગીરીને બિરદાવતા કહ્યું કે પોલીસે કરી કોન્સ્ટેબલ હોય કે પીઆઈ ઘરના સભ્યની જેમ જવાબદારી વધારો કર્યો છે બે લાખ જેટલા વૃક્ષો વાવ્યા હતા અને આ વર્ષે ત્રણ લાખ જેટલા વૃક્ષોના સંકલ્પ સાથે આપણું ગુજરાત હરિયાળું ગુજરાત બને તેમાં પોલીસ તંત્ર પણ પોતાનું યોગદાન આપેલા ગુજરાતભરમાં રોડ રસ્તા પીવાના પાણી અને પ્રાથમિક સુવિધાને લઈને સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે જેતપુરમાં પણ આજે ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા એક મહારેલીનું આયોજન કરાયું ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં આ મહિલા રેલી દ્વારા જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને આવેદન આપવામાં આવનાર હતું રેલીને પગલે જેતપુર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો અને રેલી ન નીકળે તે માટે કાર્યવાહી કરવામાં આવી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેલી કાઢવામાં આવી અને આ રેલીમાં ગુજરાત મહિલા કોંગ્રેસના માત્ર પાંચ મહિલાઓ રેલી લઈ અને જેતપુર મામલતદાર ઓફિસે પહોંચી જેતપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું જ્યારે અન્ય કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી લેવાય આ લેવાઈ જ મને જોતા રહો ન્યૂઝ ગુજરાતી